લોકડાઉન દરમિયાન સ્કૂલોમાં ચાલતી બસો જે માત્ર સ્કૂલોમાં જ ફરી શકે છે। પરંતુ લોકડાઉનમાં ગેરકાયદેસર રીતે આ બસો ખાનગી કંપનીમાં ફરી રહી છે। માત્ર ને માત્ર આરટીઓની રહેમનજર હેઠળ બસ એસોસિએશનના સભ્યોએ અગાઉ સમગ્ર બાબતે વલસાડ આરટીઓ ઇન્સ્પેક્ટર રાવલિયાને સમગ્ર બાબતથી વાકેફ કર્યા હતા, તો મહાશયનું કહેવું હતું કે બસના નંબરો અને કંપનીનું નામ મને આપો તો હું જોઈ લઉં। એ બાદ તેમને વિગતો આપી, પણ તેમ છતાં કોઈ કામગીરી કરી નહીં। બિંદાસપણે સ્કૂલ બસો કાયદાની ઉપર વટ જઈને વિવિધ કંપનીઓમાં મજૂરો અને કર્મચારીઓને લાવવા લઈ જવા માટે ફેરવવામાં આવી રહી છે, ત્યારે આજે બસ એસોસિએશને જાતે જ વલસાડ ધરમપુર ચોકડી નજીકમાં ખાનગી કંપનીના કર્મચારીને લઈ જતી બસને ઝડપી પાડી હતી। 2 થી 3 બસો ઝડપી પાડી તમામ કર્મચારીઓને બસમાંથી ઉતારી રવાના કરી દીધા હતા। ત્યારે મહત્વનું એ છે કે જે કામ આરટીઓએ કરવાનું હોય એ કામ એસોસિએશનના કર્મચારીઓ કરી રહ્યા છે। અધિકારીઓએ તો ઢાંકણીમાં પાણી લઈને ડૂબી મરવું જોઈએ કે તેમની કામગીરી જનતાએ કરવા રોડ ઉપર ઉતરવું પડી રહ્યું છે। મહત્વનું છે કે ભૂતકાળમાં આવી જ એક સ્કૂલ બસ વલસાડમાં એક બાળકનો ભોગ લીધો હતો। જો સ્કૂલ બસો ખાનગી કંપનીમાં દોડાવવામાં આવી રહી હોય તો આરટીઓ ઇન્સ્પેક્ટર કેમ કોઈ કાર્યવાહી નહીં કરતા? શું કોઈ કંપનીવાળાઓ સાથે ઘેરાબો ધરાવે છે? જેવા અનેક સવાલો આરટીઓની કામગીરી ઉપર ઉઠી રહ્યા છે। કેયુર મિસ્ત્રી, ZSTV, વલસાડ। પકડવામાં આવી જ બસો આરટીઓ સાહેબ જે છે રાવલિયા સાહેબ, એમણે અમને એવું કીધું હતું કે અમને લોકેશન આપો, સ્કૂલ બસ ચાલે છે કંપનીમાં તો લોકેશન આપો, અથવા અમને મળતી નથી તો તમે લઈ આવો આરટીઓ, એટલા માટે અમે આ ગાડીઓ પકડીને લઈ આવ્યા।